વડોદરામાં નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસના બલૂનમાં સીસીટીવી કેમેરો અને લાઇટ મૂકવામાં આવી. રાજ્યમાં આ પ્રકારનો પ્રયોગ પહેલીવાર વડોદરામાં કરવામાં આવ્યો હતો. વડોદરામાં કોરોના વાયરસના કારણે દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે. શહેરના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શહેરના વિસ્તારમાં પોલીસ દ્વારા એક હાઇડ્રોજન બલૂન મૂકવામાં આવ્યું છે. આ બલૂનમાં કેમેરા અને લાઇટ લગાડવામાં આવી છે. ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા બલૂનના માધ્યમથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવેલા આ સર્વેલન્સમાં કેમેરાના દ્રશ્યો ચકાસી અને આ વિસ્તારમાં નજર નાખવામાં આવી હતી. વડોદરા શહેરમાં બે ઝોન રેડ ઝોન તરીકેથી જાહેર કરવામાં આવ્યું હતું. પહેલાં નગરવાડા અને પાછળ તાંજલજા વિસ્તાર. આમાં પોલીસની જવાબદારી તરીકેથી કોઈ પણ ત્યાંથી અવર જવર ના થાય અને લોકો અંદર ટોલા બનાવીને ભેગા ના થાય, બગેર કારણસે સરને આપણે ઘરોથી ના નીકળે, તો આને માટે અમે અલગ અલગ પ્રકારથી સર્વેલન્સ કરી રહ્યા હતા અને જો કોઈ નીકળતા હતા એની ઉપર કાનૂન મુજબ કાર્યવાહી કરી રહ્યા હતા. પહેલાં અમે ડ્રોનથી સર્વેલન્સ કરતા હતા, લેકિન ડ્રોનની લિમિટેશનને કારણ બેટરીની 24 કલાકનો અમે ઉપયોગ નથી કરી શકતા, તો આને એક સોલ્યુશન કાઢ્યું કે એક હાઇડ્રોજન બેલૂન જો લગભગ હવામાં 150 ફૂટની આજુબાજુમાં જઈ શકે, આની ઉપર અમને સીસીટીવી કેમેરા માઉન્ટ કર્યું, સાથે સાથે આની ઉપર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ માઉન્ટ કર્યું અને પોલીસની લાઇટને સાથે. આની મદદથી અમે હવે પૂરે રેડ ઝોનને ઉપર 24 કલાક સર્વેલન્સ કરી રહ્યા છે અને કોઈ પણ અગર માહિતી આપવાની હોય તો પબ્લિક એડ્રેસ સિસ્ટમથી આપી રહ્યા છે. આથી અમે જો લિમિટેડ રિસોર્સિસ છે એટલા કઠિનાઈના સમયમાં આના સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને આ જો મોનિટરિંગ છે આ અમે રિમોટલી કરી શકીએ અને 24 કલાક માટે કરી શકે, તો એક બહુ અને સારા રિઝલ્ટ મળી રહ્યું છે. અને જરૂરિયાત મુજબ બીજે વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં પણ અમે આનો ઉપયોગ કરશું.